નમસ્તે દોસ્તો, આજની વાત શરૂ કરું છું ગોવિંદભાઈથી. ગોવિંદભાઈ સાણંદમાં રહે, શાકભાજી અને ફળોનો વેપાર કરે, નાનકડી લારી એમની પાસે, પણ જીવન સરસ ચાલતું હતું. 2 વર્ષ પહેલાં એમણે એમના દીકરાના લગ્ન કરવાનું નક્કી કર્યું અને એ માટે એમણે કોઈ પાસેથી 2.5 લાખ વ્યાજવા લીધા. મૂળ વિશ્વાસ હતો કે ધંધો સરસ ચાલે છે ને તો પૈસા તો ભરી શકાશે, પણ એમને ખબર નહોતી આ વ્યાજના ચક્રની. કોરોના એમાં નડ્યો અને 5-7-8 મહિના એ પૈસા ભરી ન શક્યા અને વ્યાજનું વાજ એટલું બધું ચડી ગયું કે 12 લાખનું ઘર એમનું જતું રહ્યું, અને તેમ છતાં પણ એ વ્યાજના ચુંગાલમાંથી 2.5 વર્ષમાં જ એ નીકળી નથી શક્યા. ગોવિંદભાઈ શું કીધું તમે સાંભળો. હવે ખાસ હિસાબ કરાવજો કે તમારું દેવું કેટલું બાકી છે. અમે ચોક્કસ એ પ્રયત્ન કરશું કે એમને આ દેવામાંથી મુક્ત કરીએ, પણ તમારે મને વચન આપવું પડે કે ફરી દેવું નહીં કરો. હા, કોઈ પણ સંજોગોમાં જ્યાં પણ જરૂર લાગે તમે અમારા દરવાજે કરું. નહીં કરું, બરાબર છે? થાકી ગયો હું. થાકી ગયા છો? એ કંટાળી ગયો. બોલો ના, અમે ચોક્કસ સપોર્ટ કરશું તમને એમાં. પણ ફરી હું એક વસ્તુ ભારપૂર્વક કહીશ, જે લોકો વ્યાજવા પૈસા એ પણ આવા નાના માણસોને ધીરે છે ને, મહેરબાની કરીને બીજા રસ્તા શોધો ને. આવા માણસોને શું કામ પજવીએ, અને એને પેલું કહેવાય લાઈફ પૂરી કરવાના વિચારો આવી શકે ત્યાં સુધી આપણે શું કામ લઈ જઈએ એમ. એટલે ખેર ગોવિંદભાઈ, મદદ કરશું અને તમે ફરી બેઠા થાઓ ને એવું. આપણે વર્ષ પછી ફરી એક વખત તમારો ઇન્ટરવ્યૂ કરશું. ગોવિંદભાઈ આ વાત કરતાં કરતાં રડી પડ્યા. બહુ દુઃખ થયું જ્યારે એમને સાંભળી રહી હતી ત્યારે. એમણે એવું પણ કીધું કે ઘણી વખત વિચાર આવે છે મરી જવાના. કોઈ માણસને આવી પરિસ્થિતિમાં કેમ આવવું પડે એમ. તગડું વ્યાજ એને આવકનું સાધન માનનારા વ્યક્તિઓને મારે શું કહેવું એમ. મને એવું થાય કે ક્યાંક ધર્મ છે અને ક્યાંક ઇન્સાનિયત છે, એને આપણે ધ્યાનમાં રાખીએ તો આવી પરિસ્થિતિ કોઈ માણસની ન આવે. એની તો અણસમજણ છે, એ હિસાબ પણ નથી રાખતા. તમે સાંભળ્યું ને, ગોવિંદભાઈ જેવા જ અનેક પરિવારો છે જેમને ક્યાંક નાના ટેકાની જરૂર છે. એમ એ શાકભાજી માટે થેલો લઈને ક્યાંક રસ્તામાં બેસીને વેચવાનું કરે છે. અત્યારે ક્યારેક ભાડેથી લારી મળી જાય તો લારીમાં એ શાક વેચવાનું કરે. અમે એમને પરમનન્ટ લારી આપવાનું નક્કી કર્યું અને એના કારણે એમ ફરીવાર એમની ગાડી પાટે ચડી જાય એ માટે થઈને. લોન તો અમે એમને પહેલાં આપી હતી, પણ એ ભરી શકે ને એવી એમની કોઈ ક્ષમતા જ નહોતી. માંગી તો કેવી રીતે શકીએ અમે એમ. આવા અનેક પરિવારો અમારા ધ્યાન પર આવ્યા. આમ તો VSSM જે છે એનો સ્વાવલંબન કાર્યક્રમ, જે અંતર્ગત અમે લોન આપવાનું કામ કરીએ, અને અત્યાર સુધી અમે લગભગ 4,000થી વધારે પરિવારોને સ્વતંત્ર વ્યવસાય કરવા માટે અમે લોન આપી છે વગર વ્યાજે, અને લોન લઈને લોકો સદ્ધર પણ થયા છે. પણ કેટલાક પરિવારો એવા છે કે જે લોન લેવા માટે સહેમત નથી, એમને પોતાનામાં વિશ્વાસ નથી કે લોન લઈશું તો અમે ભરી શકીશું. સુરેન્દ્રનગરના દુધરેજમાં સરાણીયા પરિવારો રહે, ખભે સરાણ લઈ અને ગામે ગામ ફરે. 15 કિલોનું સરાણ ખભે લઈને એ જ્યારે છરી ચપ્પુની ધાર કાઢવા માટે ગામમાં ફરતા હોય ત્યારે પગપાળા જ જવું પડે. કોઈ વખતે પગ દુખે અને મન થાય કે રિક્ષામાં જવું છે તો રિક્ષાવાળો એમની પાસેથી બમણું ભાડું લે. એક ગામમાં છરી ચપ્પુની ધાર કાઢવા માટે ફરે તો દિવસના લગભગ 150-200 રૂપિયા એ કમાઈ શકે. એ સિવાય બીજી બધી મુશ્કેલીઓ તો ખરી જ એમની. અમે એમની પાસે જ્યારે ગયા ને એમને કહ્યું કે સાયકલ પર હેમરી ફિટ કરી શકાય અને તો તમે વધારે ફરી શકો, પ્રવાસ વધારે કરી શકો, આવક વધી શકે. લોન માટે વાત કરી, પણ રસિકભાઈ અને રસિકભાઈ જેવા બીજા એ બધાને વિશ્વાસ જ ના આવ્યો કે અમે આ કરી શકીએ. અમે એ વિશ્વાસ અપાવવા માટે થઈને 7,000 રૂપિયાની સાયકલ આપવાનું અમે નક્કી કર્યું. સાયકલ એમને મળી અને પછી શું સ્થિતિ થઈ તમે સાંભળો રસિકભાઈના મોઢેથી. કેટલા પૈસાનો અત્યારે ધંધો થાય? અત્યારે 400-500-600 રૂપિયા મળે અમને. અચ્છા, પહેલા કેટલા મળતા? પહેલા 100-150 રૂપિયા મળતા. અને સાયકલ થી ફાયદો શું થયો? ફાયદો એટલે અમને બહુ આરામ મળે, આમાં કઈ થાક ના લાગે, કઈ ના લાગે, બહુ મજા આવે. અને એક સાથે 15-20 કિલોમીટર ફરી શકાય આરામથી? 20 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર એટલે ફરી જાય. કેટલી નાનકડી વાત છે ને, 7,000 એ બહુ મોટી રકમ નથી, પણ એનાથી રસિકભાઈનું જીવન બદલાઈ ગયું. 150-200માંથી સીધા એ 500-600 કમાતા થઈ ગયા. મહીસાગરના સંતરામપુરમાં નીતાબેન રહે અને એમના જેવા બીજા કેટલાક દેવીપૂજક પરિવારો એ ભંગાર ભેગું કરવાનું કામ કરે અને ભાડેથી લારી લાવે. એક એ કે
ભાડેથી લારી લાવ્યા પછી પણ પેલું ટેન્શન રહે આપી દેવાનું સમયમાં, જો સમય 4 વાગ્યા પહેલાં ન આપીએ તો પછી ભાડું વધી જાય, અને ભાડા આપતા બી લારી મળે એવું હંમેશા જરૂરી પણ નહીં. અમે એમને જ્યારે કીધું કે તમે લોન લો ને, પણ એમને વિશ્વાસ જ નહોતો આવતો કે લોન લેશે ને એ લોકો ભરી શકશે, કેમ કે આવક એટલી મોટી નહોતી એમ. અમે એમને કીધું કે ચાલો 50% રકમ આપણે કરીએ, 50% અમે ફ્રીમાં આપીએ ને 50% તમે લોન રૂપે પરત કરજો. ડરતા ડરતા પણ એ સહેમત થયા અને એમની જિંદગી બદલાઈ ગઈ. સરસ આવક હવે એમની થઈ રહી છે. આવું જ વાદી મદારી પરિવારોનું. સાપના ખેલ કરીને પેટ્યુ રડવાવાળા હવે પ્રતિબંધ છે એટલે એ નથી કરી શકતા. ભિક્ષાવૃત્તિ કરે એ કહે પણ ખરા કે સમાજ પર અમારો હક, અમે ભીખ નહીં પણ યાચક અમે એમની પાસેથી માંગી શકીએ. પણ આ સમુદાયની નવી જનરેશન જે છે એને હવે આ માંગવું નથી ગમતું. મહીસાગરના જ કોઠંબાના ગોપીબેન છે, એને એમના પતિ બંને જણાએ નક્કી કર્યું કે અમને તમે લારી આપો, અમે મહેનત કરશું અને પગ માંગ્યા વગર અમારા ખુદના પૈસાથી અમે જિંદગી જીવીશું. અને આ લોકોને ક્યાંય પોતાનું નામ ખરાબ નથી કરવું એમ, એટલે જે સંસ્થા પાસેથી પણ લોન લેતા ડરે છે. ક્યાંક આમાં આવા ઉદાહરણો એસ્ટાબ્લિશ કરવા માટે, ક્યાંક બીમારીમાં કે તકલીફમાં આવી પડેલો વ્યક્તિ જીવન હવે જાણે એને એમ લાગે છે કે હું કોઈ નવું કામ નહીં કરી શકું એમ, એવા વ્યક્તિઓને ફરી એક ધક્કો મારવાનું પણ અમે કરીએ. અમદાવાદમાં જ રહેતા કેન્સરગ્રસ્ત ભાઈને અમે આવી જ રીતે ફરીવાર તબકડા અને પ્લાસ્ટિકનો સામાન વેચવા માટે અમે સહાય આપી અને એમની ગાંઠી પાટે ચડી ગઈ એમ. આ બહુ અદ્ભુત કાર્યક્રમ છે એમ, અને બહુ સંતોષવાળું પણ. અત્યાર સુધી આમ તો છેલ્લા 6 મહિનાથી જ અમે આ શરૂ કર્યું છે, અને અત્યાર સુધી 350થી વધારે પરિવારોને અમે મદદ કરી છે. આ કાર્યમાં મદદ કરવાવાળા વ્યક્તિઓમાં કૃષ્ણકાંત મહેતા, ડૉક્ટર ઇન્દિરા મહેતા, જેમને હું અંકલ આંટી કહું છું, બહુ જ પ્રેમ છે અમારી માટે. સંસ્થાના દરેક કાર્યોમાં સદાય પડખે ઊભા હોય અમારા. એમની સાથે જોડાયા છે વંદના અને વિક્રમ ગાંધી, ઉપમા અને મુકલેશ ગાંધી, અને બહુ જ પ્રિય અલી મદાતિયા. ડૉક્ટર છે આફ્રિકામાં, અને એવરી મંથ અમારે કશું કહેવું નથી પડતું પણ એ મદદ મોકલે છે, એ પણ કોઈ જ કશું જ કયા વગર, કોઈ જ શરત વગર એમ. એવા જ છે મેહુલભાઈ પટેલ, જેમણે પણ સરાણીયા પરિવારોને સાયકલ આપવા માટે અમને અમેરિકાથી મદદ મોકલી આપી. બહુ સાચું છે ને, નાનકડી જ રકમ 5-7-10 હજાર કોઈની જિંદગી બદલી નાખે છે એમ. દર મહિને હવે આ ઉપક્રમ અમે કરીએ છીએ. ક્યાંક આ મહિનાથી તો 50% રકમવાળા પણ અમે અંદર જોડ્યા છે એમ, ક્યાંક ફૂલ સહાય, ક્યાંક અડધી સહાય. તમે પણ આ કાર્યમાં જોડાઈ શકો. અને આ જે પણ દાતાઓ જેમણે પણ અમને આ કાર્યમાં અત્યાર સુધી સપોર્ટ કર્યો છે એ સ્નેહીજનોનો ખૂબ આભાર, કેમ કે પસંદગી અમે કરીએ છીએ અને એ અમારી પર ભરોસો રાખે છે, અને ભરોસો છે એટલે જ આ કાર્યો થઈ શકે છે. તો તમારા બધાનો, કૃષ્ણકાંત અંકલ, ઇન્દિરા આંટી, ડૉક્ટર અલી મદાતિયા, મેહુલભાઈ, વંદનાબેન, આ તમામનો હું આભાર માનું છું. તમે એ વિશ્વાસ મૂક્યો છે એટલે અમે આ કાર્ય કરી શકીએ છીએ. અને દાનના મહત્ત્વની તો હું શું વાત કરું એમ, આપણા ધર્મશાસ્ત્રોથી લઈને આપણા સંત કવિ ખૂબ બધું કીધું છે એના વિશે. પણ કબીરની એક સરસ વાત મને બહુ જ ગમી છે. સરસ લખે છે કે પંછી પીએ ઘટે નહીં સરિતા કે નીર, દાન કરે ધન ઘટે નહીં કહે ગયે દાસ કબીર. કેટલી સરસ વાત છે. તો તમે બધાએ આપેલું આ દાન તમને એનાથી પણ બમણું, કેમ કે આમ જુઓ તો વ્યક્તિઓને સાધન આપવા માટે અમે અને અમારા કાર્યકરો જઈએ છીએ. તમે તો અમે મોકલેલા ફોટો કે આ વિડીયો થકી એમને મળો છો એમ, પણ તમે આપેલા એ દાન, એ સાધન જ્યારે લોકોના હાથમાં આવે છે ત્યારે ઢગલો આશીર્વાદ આપે છે એમ. તમે સૌ સુખી થાઓ એવા આશીર્વાદ આપે છે, અને એ આશીર્વાદ હું તમારા સુધી અથવા એમની શુભ ભાવના હું તમારા સુધી પહોંચાડું છું. તમે મદદ કરી એ માટે ફરીવાર ખૂબ આભાર, અને આ વિડીયો જોઈ રહેલા બીજા લોકોને પણ આ કાર્યમાં જોડવા માટે હું વિનંતી કરું છું. તમે જોડાશો તો આવા અનેક લોકો સુધી આપણે પહોંચી શકીશું અને એક નાનકડી સહાયથી એમની જિંદગી બદલી શકીશું. તો જોડાઈએ, સાથે મળીને સુંદર વિશ્વ બનાવીએ. થેન્ક યુ.
મારા આ પ્રકારના વિડીયો તમને સાંભળવા ગમતા હોય તો મારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવા માટે અને બેલ બટન જે છે એને દબાવવાનું નહીં ભૂલતા. ધન્યવાદ.